नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में तमारु स्वागत छे। आजे तारीख 26 नवेम्बर 2021 अने वार शुक्रवार। खेडूत मित्रों, अत्यारे मेळवीशुं हवामान विभाग द्वारा आपेली माहितीनी वात करीशुं। तो अत्यारनुं हालनुं गुजरातनुं तापमान, गरमी, ठंडी अने वरसादना समाचार मेळवीए। एटले के आवनारा 30 नवेम्बर થી 4 ડિસેમ્બર સુધી માવઠાની આગાહીના પગલે મહત્વની અપડેટ પણ મેળવીશું। તો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં જોઈએ ગુજરાતનું અત્યારે ટેમ્પરેચર કેટલું છે। દ્વારકામાં 23 ડિગ્રી, જામનગર 70, થાન 70, અમદાવાદ 70, વડોદરા 70, સુરત 20, વલસાડ 20, ભાવનગર 20, ઉના 21, જૂનાગઢ 70, નલિયામાં 20, ગાંધીધામ 70, ખાવડાની વાત કરીએ તો 18, પાલનપુર 16 ડિગ્રી, મહેસાણા 16 ડિગ્રી, દાહોદ 17 ડિગ્રી સેલ્સિયસ અત્યારનું વહેલી સવારનું 5 વાગ્યાનું ટેમ્પરેચર છે। હવે જોઈએ આપણે ગુજરાતમાં 29 તારીખથી વાદળો સવાયેલા જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 તારીખથી વાદળો છવાયેલા જોવા મળશે। જેમાં આગળ વધીએ તો 29 તારીખમાં 25% જેવા વાદળો છવાયેલા જોવા મળશે। આગામી 30 તારીખમાં સમગ્ર ગુજરાત ઉપર 50% કરતાં વધારે પણ વાદળો છવાયેલા જોવા મળશે। સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે। જે 1 ડિસેમ્બરથી લઈ અને 4 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ભારે જોવા મળશે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ભારે ચિંતિત જોવા મળશે। અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે આ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે, જેના કારણે 1-2 ડિસેમ્બરમાં ગુજરાત સહિતના વિસ્તારોમાં, મહારાષ્ટ્ર આજુબાજુના, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે। હવે આપણે જોઈએ કે 30 તારીખે સાંજના 4 વાગ્યે સુરત આજુબાજુ, વલસાડ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ શરૂ થઈ જશે। ગઈકાલે વિડીયોમાં જોયું હતું ત્યારે રાત્રે 9 વાગ્યા પછીની શક્યતાઓ હતી, જે અત્યારે સિસ્ટમમાં ઝડપી ફેરફાર થઈ રહ્યા છે। તો આગળ જોઈએ કે રાત્રિના 9 વાગ્યા આજુબાજુ સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળશે। ઉના, મહુવા, અલંગ, ભાવનગર, પછી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપીનું વ્યારા, વલસાડ, ડાંગનું આહવા, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ શરૂ થઈ જશે, જે આગામી 1 ડિસેમ્બરમાં તો ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના એરિયાઓનો સમાવેશ થાય છે। અહીં તમે સિસ્ટમ પણ જોઈ શકો છો નજરે કે આ રીતે સમગ્ર ગુજરાતના એરિયાને કવર કરે છે, જે આગામી 2 ડિસેમ્બર સુધી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। અને 3 ડિસેમ્બરમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે। વાતાવરણનો પલટો આગામી 4 ડિસેમ્બર સુધી રહેવાની શક્યતાઓ છે, જેના પગલે ખેડૂતોએ સાવચેતી રાખવી જોઈએ। વિગતવાર જોઈએ તો વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ઉના, મહુવા, અલંગ, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। બોટાદ, સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત જેવા વિસ્તારોમાં તો અતિશય 21 mm સુધી વરસાદ, વ્યારામાં 31, વલસાડમાં 32, ડાંગમાં 24, સિલવાસમાં 28.6, રાજપીપળામાં 14, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ તમે જોઈ શકો છો। તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના આજના લાઈવ અપડેટ સમાચાર મુજબ કે સિસ્ટમમાં ફેરફારો થતા હોય છે। આજે સિસ્ટમ આપણે જોઈ છે તે મુજબ આવતીકાલે અથવા આજ સાંજના તમે જ્યારે વિડીયો જોઈશો ત્યારે પણ સિસ્ટમમાં ફેરફાર થતા જોવા મળશે। તો બસ ફરી વખત મળીશું નવા જ વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપશો। જય જવાન, જય કિસાન।